જવાહર નવોદય વિદ્યાલય જે સન ઓગણીસો ને છ્યાસીથી ચાલે છે કે જેમાં વિદ્યાર્થીને છઠ્ઠા ધોરણથી એડમિશન આપવામાં આવે છે ખાવું પીવું રહેવું ભણવું તદ્દન મફત છે કેન્દ્ર સરકારની સ્કીમ છે આના સિવાય પણ ઘણા ત્યાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે એમના ઘણા બધા બેનિફિટ્સ મળે છે જો તમારો ઉત્સાહ હોય તમારી એનર્જી હોય તમારું સપનું હોય કે ના મારે આ રીતની વિદ્યાલયમાં કે શાળામાં ભણવું છે અને મારું એક પોતાનું અલગ જ પ્લેટફોર્મ તૈયાર કરવું છે તો વિદ્યાર્થીઓ એના માટે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે અને એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી પડે તો એ એન્ટ્રન્સ એક્ઝામ કઈ રીતે આપણે સરળતાથી પાસ કરી શકીએ કઈ રીતે ઇઝીથી આપણે એક્ઝામના ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ તો એના માટે તમારા માટે સરળતાથી પાસ કરવા હું ગુર્જર અપૂર્વ તમને સરસ રીતે ગણિતના વિડીયો દ્વારા ગણિતના પ્રશ્નો સમજાવીશ તો એ આપણે બંને સાથે મળીને જો તમને કોઈ પ્રશ્ન નથી આવડતો તો નીચે મોબાઈલ નંબર છે એ દ્વારા પણ તમે મને કોન્ટેક કરીને જાણ કરી શકો છો આ સાથે મારા વિડીયો દ્વારા હું એટલો તો પ્રયત્ન કરું જ છું કે તમે સરળતાથી પોતાનું ગણિત જે નવોદયમાં પૂછાય છે તમે આ લખી શકો પ્રશ્ન સોલ્વ કરી શકો સાથે સાથે એની સમયમર્યાદા પણ હોય છે પરીક્ષામાં તો એ પણ કઈ રીતે ઝડપથી સરળ ટ્રીક દ્વારા તમે પ્રશ્ન ગણી શકો તો આ સંપૂર્ણ માહિતી તમને હવેના વિડીયોના અંદર જોવા મળશે જો તમે આ વિડીયોને જોઈ રહ્યા છો તો આને ખાસ ધ્યાન રાખજો કે આ ટોટલ પ્રશ્નો જે હું બોર્ડ ઉપર ભણાવવા જઈ રહ્યો છું એને તમે નોટના અંદર નોટ ડાઉટ કરતા રહેજો લખતા રહેજો જેથી તમને પ્રેક્ટિસ થતી રહે તમે જ્યારે વિડીયો અંત કરો છો પૂરો કરો છો એના પછી પણ તમે આપણી જે ચેનલ છે એ સાથે મેં જે વેબસાઇટ ઉપર મૂક્યું છે અથવા જે તમને પેન આપી છે તો એના અંદર મેં પીડીએફ દ્વારા એ તમને પ્રશ્નો મૂક્યા છે અમુક જે પ્રશ્નો તમે જોઈ શકશો બરાબર અને બ્લોકસની પણ અંદર સાઈડ આપેલી છે જ્યાંથી પણ તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પ્રશ્નો મળ્યા રહેશે તો આ સંપૂર્ણ પેકેજ છે જવાહર નવોદયની જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માગે છે ઘરે બેઠા એમના માટે તો સાથે મળીને આપણે તૈયારી કરી અને સંપૂર્ણ રીતે તમે તૈયારી કરી શકશો તો કઈ રીતની પદ્ધતિ છે તો આપણે અંદર અંક ગણિત લેવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટર્સ જોઈશું સંપૂર્ણ દાખલા જોઈશું ત્યાર પછી આપણે જોવાના છીએ માનસિક યોગ્યતા જે પચાસ માર્ક્સનું પૂછાય છે ચાલીસ પ્રશ્ન હોય છે અંક ગણિતના વીસ પ્રશ્નો આવે છે અને એના માટે પચીસ માર્ક્સ આપવામાં આવ્યા છે અને જે ભાષા છે ગુજરાતી એના માટે વિદ્યાર્થી મિત્રો તમારી માટે પચીસ માર્ક્સનું છે પણ એમાં પણ વીસ ક્વેશ્ચન પૂછાય છે કઈ રીતનું ભાષા પૂછાય છે કઈ રીતનું વ્યાકરણના પ્રશ્ન પૂછાય છે તો સંપૂર્ણ જે પેકેજ કહેવાય એ હવેના વિડીયોમાં તમે જોઈ શકશો તો ચાલો આપણે શીખીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરીએ અંક ગણિતની અને અંક ગણિતમાં ચેપ્ટર નંબર એક જેનું નામ છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ તો નોટબુકના અંદર ટાઇટલ લખી દેજો સંખ્યા અને સંખ્યા પદ્ધતિ અને પહેલો મુદ્દો જોઈએ એનો મુખ્ય મુદ્દાઓમાં તો સંખ્યામાં એકમની અંકની સ્થાન કિંમત એટલે કે જે સંખ્યા હોય છે એમાં જે અંક હોય છે એની સ્થાન કિંમત આપણે કઈ રીતે નક્કી કરવી તો પહેલો મુદ્દો છે સમજીએ કોને કહેવાય સ્થાન કિંમત તો કોઈપણ સંખ્યામાં પ્રત્યેક અંકની કોઈપણ સંખ્યા લઈ લો એક્સ વાય જેડ ત્રણસો બત્રીસ આઠસો ચોત્રીસ નવસો પિસ્તાલીસ નવ હજાર બસો બેતાલીસ તો કોઈપણ સંખ્યામાં પ્રત્યેક અંકની સ્થાન કિંમત તે સંખ્યામાં તે અંકના એકમ દશક શતક વગેરે આગળ પણ આવે છે દ્વિની વાત કરીએ તો એકમ આવશે શતક આવશે દશક આવશે લાખ દસ લાખ કરોડ દસ કરોડ આ રીતે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે મૂકવામાં આવે છે તો વગેરે સ્થાન ઉપરથી નક્કી કરી શકાય છે જેની સમજણ મેળવી આપણે કે સમજી લો કે કોઈ પણ હોય જેમ કે અત્યારે હું વાત કરીશ આ મેં એક સંખ્યા લીધી ચોત્રીસ હજાર પાંચસો એકતાલીસ તો ચોત્રીસ હજાર પાંચસો એકતાલીસમાં મારે પાંચની સ્થાન કિંમત પૂછવામાં આવી છે તો કયા સ્થાન ઉપર છે આપણે સમજવી પડે તો સમજી લો આ છે એક એને એકમ કહેવાય જે ચાર છે એને આપણે દશક કહેશું કારણ કે દશકના અંક ઉપર છે પણ પાંચ જે છે એ આપણા શતકના અંક ઉપર છે સતક એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે જ્યારે ક્રિકેટ રમતા હોય છે ખેલાડીઓ ત્યારે સો રન મારે છે ત્યારે આપણે કહેતા હોય છે કે એમને સેન્ચુરી મારી દીધી સો રન મારી દીધા અથવા તો શતક મારી દીધી તો એને સતક કહેવાય તો પાંચની સ્થાન કિંમત પૂછવામાં આવી તો પાંચની સ્થાન કિંમત કેટલી થશે તો પાંચ લખવાના અને બાજુમાં જે બે સંખ્યા આપી છે જેમ કે ચાર અને એક તો એની જગ્યાએ આપણે મૂકીશું શૂન્ય એટલે કે જીરો લખીશું તો બે સરસ મજાના લાડવા આપણે દોરી દઈએ બરાબર તમને ઓકે ચલો રીતે જો આજ પ્રશ્નમાં લખવાના પાછળ સંખ્યા ગણવાની એક બે ત્રણ અને ચાર ચાર સંખ્યા આપી છે એટલે ચાર લાડવા મૂકીશું તો ચાર જીરો મૂકી દઈએ એક બે ત્રણ અને ચાર સમજી ગયા તો આટલી જ સરળતાથી તમે આની સ્થાન કિંમત શોધી શકો છો ચલો એક બીજો પ્રશ્ન તમને આપું રકમ આપું છું જેમ કે ચોપન હજાર ત્રણસો ને એકવીસ ચોપન હજાર ત્રણસો એકવીસ તો આ સંખ્યાના અંદર બેની સ્થાન કિંમત શું થશે તમે જણાઈ શકો છો ચલો લખો તમારી નોટમાં બેની સ્થાન કિંમત કેટલી થાય મળી ઓકે ચલો તો આનો જવાબ જોઈએ તો બે લખીશું અને બાજુમાં કેટલા સંખ્યા છે એક છે તો આપણે એક જીરો મૂકી દઈએ ચલો આ જ પ્રશ્નમાં જો ત્રણની સ્થાન કિંમત કીધી હોય તો ત્રણ અને એની પછી બે સંખ્યા છે એટલે બે જીરો મૂકીએ ચારની કીધી હોય તો ચાર એની પછી ત્રણ સંખ્યા છે તો એક બે અને ત્રણ જીરો મૂકીએ તો એક બે અને ત્રણ તો આ રીતે આ દાખલા આ રીતના દાખલા પૂછાશે તો એના પહેલાં સંખ્યા જ્ઞાનના અંદર આ સંખ્યાનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે આ સિવાય જો વાત કરીએ આપણે તો દરેકના ના સ્થાન ની પણ આપણને સમજ હોવી જોઈએ હું એક રકમ લખું છું ચલો હવે આ રકમ આપ દાખલા જે છે આ ચેપ્ટર જે છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ તો એના અંદર અમુકવાર નવોદયની પરીક્ષામાં એવું પૂછવામાં આવે છે કે આપેલા પ્રશ્નમાં આપેલી રકમમાં નીચેની સંખ્યાનું વાંચન કરો અથવા શબ્દમાં લખો અથવા અંકમાં લખો તો આવા પણ પ્રશ્નો આવશે જે આપણે સમજીશું તો એના માટે આપણને આ દરેકની સ્થાન ખબર હોવું જોઈએ જેમ કે એક આપ્યો છે તો એક કયા સ્થાન ઉપર છે તો એને આપણે વિદ્યાર્થી મિત્રો એને કહેશું એકમ શું કહેશું એકમ પાંચ તો પાંચ કયા સ્થાન ઉપર આવે છે દશક જો કે આપણે હું જાણું છું તમે લોકો આવડતું હશે પહેલાં અગાઉ એક બે ત્રણ એટલે ત્રીજા ચોથા ધોરણમાં શીખીને આવ્યા છો પણ તો એકવાર આની સમજણ લઈ લેવી ખૂબ જરૂરી છે આ ચેપ્ટર માટે ત્યાર પછી બે તો એકમ દશક પછી શું આવશે યસ સરસ શતક જો એને શતક કહી શકાય સો કહી શકાય હંડ્રેડ કહી શકાય સેન્ચ્યુરી કહી શકાય આવું બધું ઘણા બધા શબ્દો છે પરીક્ષા નવોદયના અંદર આ શબ્દોની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે પ્રશ્ન આવડતો હોય છે પરંતુ શું થાય આપણને જે શબ્દ શું કહેવા માગે છે એ આપણે સમજી નથી શકતા હોતા એટલે આ પ્રાથમિક શબ્દો છે જેને આપણે માહિતી લઈ જઈએ ચલો ત્યાર પછી જોઈએ ત્રણ તો જે ત્રણ છે કયા સ્થાન ઉપર છે એકમ આવી ગયું દશક આવી ગયું સતક આવી ગયું તો આ જે ત્રણ છે એ હજારના સ્થાન ઉપર છે જેને થાઉઝન્ડ પણ કહી શકાશે બરાબર છે ત્યાર પછી જોઈએ ચાર તો ચાર કયા હશે તો હવે એને લખાશે દસ હજાર શું કહેશું આપણે એને દસ હજાર ત્યાર પછી પાંચ તો જે પાંચ જે છે એ લાખના સ્થાન ઉપર જતા રહેશે લાખ દસ લાખ આગળ હજી જો કોઈ સંખ્યા આપી હોય તો એને કહેવાય કરોડ અને એનાથી આગળ જો સંખ્યા આપી હોય તો એને કહેશું આપણે દસ કરોડ તો આ રીતની વિવિધ પ્રશ્નો કયા સ્થાન ઉપર છે એની તો આપણને જનરલ માહિતી હોવી જરૂરી છે જ હવે આપણે જોઈએ નેક્સ્ટ મુખ્ય મુદ્દાની અંદર તો સમસંખ્યા સમસંખ્યા તેમજ વિષમ સંખ્યા આ બંનેને આ મુદ્દાઓને આજે આપણે સમજીશું આ બધા મુખ્ય મુદ્દાઓ છે નોટ ડાઉટ કરતા રહેજો પછી જ આપણે ચેપ્ટર ચાલુ કરીશું કારણ કે આ મુદ્દાની માહિતી હશે ને તો જ તમે સમજી શકશો કે આના પછીના દાખલાઓ કેટલા સરળતાથી ગણી શકાય સમસંખ્યા કોને કહેવી તો જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય કે શૂન્ય હોય તે સંખ્યાને સમસંખ્યા અથવા તો બેકી સંખ્યા કહેવાય બે કહી શકશો કાં તો સમસંખ્યા કહી શકશો કાં તો બેકી સંખ્યા કહી શકશો આજ દિન સુધી શું થતું હતું કે આપણને બેકી સંખ્યા કોને કહેવાય ને એની તો માહિતી હતી કારણ કે સ્કૂલમાં તો રોજ ભણીએ છીએ આપણે કે વાર ટીચર્સ અથવા સર હોય મેડમ હોય પૂછતા હોય કે બેટા બોલો બેકી સંખ્યા કઈ છે અથવા કોઈ સંખ્યા આપી હોય તો તમને પૂછવામાં આવે કે આને બેકી સંખ્યા કહેવાય કે ના કહેવાય તો બેકી સંખ્યાનું બીજું નામ છે સમસંખ્યા તો સમસંખ્યા ખબર પડી ગઈ અચ્છા અચ્છા ઇંગ્લિશમાં એને સમસંખ્યાને બીજું શું કહેવાય આપણે તો ઈવન નંબર કહેવાય શું કહેશું ઈવન નંબર ઈ

કે નવ હોય તે સંખ્યા સંખ્યા એકી સંખ્યા કહે છે તો મિત્રો તમને ફાવી ગયું એકી સંખ્યા કોને કહેવાય ને વિષમ સંખ્યા કોને કહેવાય એક વસ્તુ રહી ગઈ યસ ઓડ નંબર ઇંગ્લિશમાં એકી સંખ્યાને કહેશું આપણે ઓડ નંબર બરાબર તો આ હતું વિષમ અને સમ સંખ્યા વિશે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેશો અવિભાજ્ય સંખ્યાઓ તો અવિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યા આ રીતની છે કે જે સંખ્યાને માત્ર બે જ એવું હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે સમજીએ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ઉદાહરણ તરીકે બે લઈએ આપણે તો બે એકા બે બરાબર તો આને શું કહેશું આપણે અવિભાજ્ય સંખ્યા કહેશું સમજીએ કે ત્રણ લઈએ છીએ તો ત્રણ એકા ત્રણ એ રીતે ચાર લઈએ તો ચારના વધારે અવયવો પડશે ચાર એકા ચાર અને બે દુ ચાર તો બે અવયવો વધારે પડી ગયા છે જ્યારે જે સંખ્યાને માત્ર બે અવયવો પડતા હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય ફરી એકવાર સમજીએ બે છે તો બે એકા બે બે અને એક આવા બે જ અવયવો પડે તો જે સંખ્યાને માત્ર બે અવયવો પડતા હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે અવિભાજ્ય સંખ્યાનું બીજું નામ છે મૂળ સંખ્યા ઇંગ્લિશમાં એને કહેશું પ્રાઇમ નંબર મૂળ સંખ્યા પૂછવામાં આવે પ્રાઇમ નંબર પૂછવામાં આવે કે અવિભાજ્ય સંખ્યા પૂછવામાં આવે ત્યારે તમારે સમજવાનું કે એ સંખ્યા કેવી છે અવિભાજ્ય સંખ્યાને જેની વ્યાખ્યા થાય છે જે સંખ્યાને માત્ર બે જ વયો હોય તે સંખ્યાને આપણે કહેશું અવિભાજ્ય સંખ્યા ઉદાહરણના અંદર આપણે બે ત્રણ ચાર અવિભાજ્ય સંખ્યા આવશે નહીં હજી એક લઈએ પાંચ તો પાંચ એકા પાંચ આના માત્ર બે વયવો પડે છે પાંચ અને એક તો વિદ્યાર્થી મિત્રો આ હતી અવિભાજ્ય સંખ્યા ત્યાર પછી અવિભાજ્ય સંખ્યા પછી આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યા વિશે તો આપણે સમજી લીધું ત્યાર પછી આવે છે વિભાજ્ય સંખ્યા તો વિભાજ્ય સંખ્યા કોને કહેવું એ પણ એટલું સહેલું જ છે અવિભાજ્યની સંખ્યાની સાથે સાથે આપણે વિભાજ્ય સંખ્યા પણ સમજતા રહીએ વિભાજ્ય સંખ્યા જેમ આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા નિર્ધારિત કરી છે એ જ રીતે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા છે કે જે સંખ્યાના જે સંખ્યાના બે કરતાં બે કરતાં પહેલાંમાં શું હતું માત્ર બે જવાયું આમાં શું છે બે કરતાં વધુ અવયવું પડે વધુ અવયવું પડે તે સંખ્યાને આપણે શું કહેશું વિભાજ્ય સંખ્યા કહેવાય છે અથવા તો કહે છે હમણાં જ જોયું આપણે થોડી વાર પહેલાં કે જે સંખ્યાને માત્ર બે અવયવો પડતા હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય અને જે સંખ્યાને બે કરતાં વધુ અવયવો પડતા હોય તેને આપણે શું કહેશું હવેથી સરસ વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યાના પણ નામ છે પણ એ પહેલાં એના ઉદાહરણ લઈ લઈએ કેવા સંખ્યા છે કે જેને વિભાજ્ય કહેવાય સમજીએ ચાર લઉં છું હમણાં જ કે લીધું હતું તો ચાર એકાદ ચાર બરાબર બીજા શબ્દોમાં કહીએ તો બે દુ ચાર થશે ઓકે okay. એ જ રીતે છ લઈએ તો છ એકા છ ત્રણ દુ છ બરાબર તો આના અંદર હંમેશા બે કરતાં વધુ વયવો પડશે તો જે સંખ્યાના બે કરતાં વધુ હોય પડતા હોય તે સંખ્યાને કહેવાય વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યાના બીજા પણ નામ છે બીજું નામ છે એક તો મિશ્ર સંખ્યા કહી શકીએ છીએ આપણે ત્રીજું નામ છે સંયુક્ત સંખ્યા બરાબર સંયુક્ત સંખ્યા કહેવાય મિશ્ર સંખ્યા કહેવાય અને વિભાજ્ય સંખ્યા કહેવાય આ બંને ત્રણે ત્રણ જે નામ છે એ ઇક્વલ છે સરખા નામ છે બરાબર અને ચોથું જે ઇંગ્લિશમાં નામ આવે તો કો નંબર કહેવામાં આવે છે ઓકે તો આ હતું વિભાજ્ય સંખ્યા વિશેની માહિતી